સમાચારમાં આજે વાત કરીશું કોરોના વાયરસ સામે ઇલાજના જાગેલા આશાના કિરણથી. તો અમેરિકાએ કોવિડ 19 બીમારીના ઉપચાર માટે રેમડેસિવિયર દવા પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું છે કે આ જે રેમડેસિવિયર દવા છે તે કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓને સાજા કરવામાં મદદ કરે છે. રેમડેસિવિયર દવાના ક્લિનિકલ ટ્રાયલમાં આ વાત સામે આવી છે. દવાના પ્રયોગથી દર્દીઓમાં લક્ષણ 15 દિવસની જગ્યાએ 11 દિવસમાં દેખાવા લાગ્યા. જોકે આ દવા આ બીમારી માટે જાદુની છડી સાબિત ના થઈ શકે, પરંતુ દાવો કરાઈ રહ્યો છે કે તેના કારણે લોકોના જીવ બચાવવાની ક્ષમતા પેદા થઈ શકે છે, જેના કારણે હોસ્પિટલ પર બોજ ઘટશે અને કેટલીક જગ્યાએ લોકડાઉનને હટાવવામાં પણ મદદ મળી શકે છે. વ્હાઇટ હાઉસના વરિષ્ઠ આરોગ્ય સલાહકાર એન્થની ફાઉચીએ પણ કહ્યું છે કે ક્લિનિકલ ટ્રાયલનો ડેટા બતાવે છે કે રેમડેસિવિયર ડ્રગ એ દર્દીને સાજા થવાનો સમય ઘટાડવામાં મદદ કરે છે. The time to recovery. રેમડેસિવિયરને કારણે સાજા થવાનો સમય 15 દિવસની જગ્યાએ 11 દિવસ લાગે છે. ભલે 31% સુધારો એ 100% નથી, પરંતુ અગત્યનું એ છે કે એ સાબિત થાય છે કે આ ડ્રગ વાયરસને બ્લોક કરી શકે છે. Doesn't seem like a knockout 100%. It is a very important proof of concept. આમ તો આ ડ્રગ મૂળે ઇબોલાના ઇલાજ માટે શોધવામાં આવ્યું હતું, પરંતુ સવાલ એ છે કે શું તે કોરોના વાયરસને નાથવામાં મદદરૂપ બનશે ખરું. વધુ માહિતી આપી રહ્યા છે બીબીસીના હેલ્થ કોરેસ્પોન્ડન્ટ જેમ્સ ગેલાખર. Been developed by a pharmaceutical company. આ ફાર્મા કંપની ગિલેટ દ્વારા શોધાયું છે. તેને ઇબોલાના ઇલાજ માટે ડેવલપ કરાયું હતું. તે ઇબોલા સામે કામ કરતું હતું, પરંતુ તેના કરતાં અન્ય અસરકારક ડ્રગ બજારમાં આવ્યા. તેથી તે એવું ડ્રગ હતું કે તેનો જોઈતા પ્રમાણમાં ઉપયોગ ન થયો. પણ હવે જોવા મળ્યું છે કે તે ઘણા વાયરસ સામે અક્ષીર છે. તેનો સાર સામે લેબોરેટરીમાં પ્રયોગ થયો, તેણે કામ કર્યું. તેથી તેમણે દર્દી પર ટ્રાયલ શરૂ કરી. આ એ ડ્રગ છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા WHO એ તેના ચીન મિશનમાં સામેલ કર્યું હતું. ત્યારે આ મહામારી ચીન સુધી સીમિત હતી. ત્યારે ત્યાં કહેવાયું હતું કે આ આશાજનક દવા છે. ગુજરાતની કેડિલા હેલ્થ કેર અને કેડિલા ફાર્માસ્યુટિકલ્સે આ દિશામાં પ્રયત્ન શરૂ કર્યા છે. કેડિલા હેલ્થ કેર કોરોના વાયરસની 2 રસી બનાવી રહ્યું છે, જ્યારે કેડિલા ફાર્માના એક ડ્રગ સેપ્સિવેકની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થવાની મંજૂરી મળી ગઈ છે. તો વિશ્વની સૌથી મોટી વેક્સિન મેન્યુફેક્ચરર છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ દિશામાં કામકાજ શરૂ કર્યું છે, જેમાં UKમાં તો રસીના ક્લિનિકલ ટ્રાયલ પણ શરૂ થઈ ગયા છે. હૈદરાબાદની ભારત બાયોટેકે પણ US બેઝડ ફાર્મ ફ્લ્યુજન સાથે હાથ મિલાવ્યા છે. જ્યારે અમદાવાદની હેસ્ટર બાયોસાયન્સે IIT ગુવાહાટી સાથે રસી બનાવવા માટે હાથ મિલાવ્યા છે. આમ બાયોલોજિકલ ઈ ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ અને માઇન્વેક્સ જેવી લગભગ 6 જેટલી ભારતની કંપનીઓ આ મામલે પ્રયાસરત છે. હાલ જે દવા છે તેને લઈને પણ અલગ અલગ પ્રયોગો શરૂ થઈ રહ્યા છે અને આ વિશ્વનો સૌથી વિશાળ અને અસરકારક અભ્યાસ માનવામાં આવે છે, જેમાં 1000થી વધારે દર્દીઓનો સમાવેશ કરાયો છે. અમારા મેડિકલ સંવાદદાતા ફર્ગસ વોલ્સનો આ ખાસ અહેવાલ. આખું વિશ્વ કોરોના વાયરસનો ઇલાજ શોધી રહ્યું છે. આ હોસ્પિટલનો રૂમ જાણે કે બ્રહ્માંડમાંથી આવેલા કોઈ પરજીવના જીવનના લેન્ડસ્કેપમાં ફેરવાઈ ગયો છે. કેમ્બ્રિજમાં એડન બ્રુક્સનો સ્ટાફ સજ્જ છે. 89 વર્ષના પીટર ઓક્સિજન પર છે. હું શ્વાસ લેવા માટે મથી રહ્યો છું. આ ખૂબ જ ખરાબ છે. આ ત્રીજો દિવસ છે અને હું હજી શ્વાસ નથી લઈ શકતો. આમ તો પીટર એક પ્રયોગનો ભાગ છે, જેમાં ચકાસાઈ રહ્યું છે કે અલગ અલગ પરિસ્થિતિમાં 5 પ્રકારની દવા કોરોના વાયરસ માટે કારગર સાબિત થાય છે કે કેમ. પરિણામ ન મળે ત્યાં સુધી ડોક્ટરો પાસે ઓછા વિકલ્પો છે. તો આ તો ખૂબ જ મુશ્કેલ સમય છે, જેમાં મોટી સંખ્યામાં લોકો માંદા પડી રહ્યા છે અને એ જાણવા છતાં કે આપણી પાસે એ માંદગી સામે લડવા કોઈ જ ઈલાજ નથી સમગ્ર વિશ્વમાં કે જેનાથી તે વ્યક્તિ સાજો થઈ જાય. એ જ જણાવે છે કે સ્વાસ્થ્યને લગતી આ શોધની તાત્કાલિક જરૂર છે. HIV અને મેલેરિયાની દવાને લઈને પણ પ્રયોગ થયો. એ જોવા કે આ વાયરસ તેનાથી શરીરમાં નાશ પામે છે કે નહીં, અન્ય દર્દીઓમાં પણ દર્દ ઓછું થાય તે માટે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી સારવાર આપવામાં આવી, જે પરેશાની પણ ઊભી કરી શકે. જેફ કે જે 60 વર્ષના છે, તેમને કેન્સર છે.
છ સપ્તાહ પહેલા તેમને સંક્રમણ થયું, ત્યાર પછી તેઓ તેનાથી મુક્ત નથી થઈ શક્યા. હું બે વાર કેમોમાંથી પસાર થયો, મને બે વાર છુટ્ટી પણ મળી, જેમાં એક તો ગયા વર્ષે જ મળી, પછી આ વર્ષે આ થયું. તેમણે બે ક્લિનિકલ પ્રયોગો માટે હસ્તાક્ષર કર્યા છે. હોસ્પિટલમાં આવવાનો મતલબ શું છે? જ્યારે બધું જ કર્યા બાદ પણ કોઈ જાણતું નથી કે આની સારવાર કઈ રીતે કરવી, તે મને મદદ નહીં કરે, પણ મારી પાછળ જે લોકો છે તેમને મદદ કરશે. જૂનની શરૂઆતમાં આ પ્રયોગોનું પહેલું પરિણામ આવી શકે છે. છેલ્લા એક મહિનાથી ઓક્સફર્ડની આ પ્રયોગશાળામાં પરિણામનું અધ્યયન કરવામાં આવી રહ્યું છે. લગભગ 170 હોસ્પિટલના 8,000 દર્દીઓ સમગ્ર યુકેમાંથી આ પ્રયોગમાં સામેલ થયા, જે COVID-19ની સારવારને લઈને વિશ્વનો સૌથી મોટો ક્લિનિકલ અભ્યાસ માનવામાં આવે છે. At the peak we were enrolling 400 patients. The best example is શ્રેષ્ઠ ઉદાહરણ છે વર્ષ 2009 ની મહામારી, જ્યારે ક્લિનિકલ પ્રયોગની બહાર સેંકડો દર્દીઓનો ઈલાજ થઈ રહ્યો હતો અને અમને કોઈ જ પરિણામ ન મળ્યા. એવું ફરી કરવું પોસાય નહીં. અમારે જાણવું જ રહ્યું કે COVID-19 માટે શું કારગર છે, અને એટલે જ મને લાગે છે કે આ પ્રયોગ ખરેખર અગત્યનો છે. સ્વાઇન ફ્લુની મહામારી દરમિયાન સારવાર યોગ્ય રીતે નહોતી થઈ, તેના પરથી આ વખતે શીખ લેવામાં આવી છે. આ સારવાર કારગર નીવડે તો સેંકડોના જીવન બચાવી શકાશે. સમાચારમાં સમય વિરામનો આગળ જોઈશું. ન્યૂયોર્ક ક્યારે ખુલશે? કોરોના વાયરસને પગલે કેવી છે સ્થિતિ? અને લોકડાઉનને કારણે પાક નહીં વેચાતા ખેડૂતોની વધી મુશ્કેલી. સમય વિરામનો મળીએ થોડી જ વારમાં. બીબીસી સમાચારમાં વિરામ બાદ આપનું સ્વાગત, હું છું કલ્પના શાહ. હવે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં જોઈશું બીબીસી રાઉન્ડઅપમાં. અમેરિકન રાષ્ટ્રપતિનું માનવું છે કે અર્થતંત્રની ખરાબ સ્થિતિને કારણે નવેમ્બરની ચૂંટણીમાં તેઓ ફરીથી ના ચૂંટાય તે માટે ચીન શક્ય તેટલા પ્રયત્ન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પે રોયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે કોરોના વાયરસ મામલે બેઇજિંગનું વલણ જ પુરાવારૂપ છે. COVID-19નો પ્રભાવ કેટલો ખરાબ હોઈ શકે છે તે અંગે તેઓ પારદર્શક નથી. ચીને આ તમામ ટીકાઓને નકારી. થાઇલેન્ડ રવિવાર સુધીમાં રેસ્ટોરાં અને હેર સલૂન સહિત કેટલાક ઓછા જોખમવાળા વ્યવસાયો ફરીથી ખોલવાનું શરૂ કરશે. જોકે સરકાર બે સપ્તાહ પછી પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે. દરમિયાન આલ્કોહોલના વેચાણ પર પ્રતિબંધ રહેશે અને રાત્રે 10 થી સવારના 4 વાગ્યા સુધી કરફ્યુ પણ રહેશે. બ્રિટિશ સૈન્યના દિગ્ગજ નેતા કેપ્ટન ટોમ મુરે તેમના 100મા જન્મદિવસની ઉજવણી કરી. કોરોના વાયરસ ભંડોળ ઉભું કરવાના તેમના પ્રયત્નોથી દેશને પ્રેરણા મળી હતી. RAF-એ ફ્લાયપાસ્ટ કરીને તો બ્રિટનના રાણીએ તેમજ સમગ્ર વિશ્વના 125,000થી વધુ શુભેચ્છકોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી. કેપ્ટન ટોમે તેમના બગીચામાં આંટા મારીને આરોગ્ય સંસ્થાઓ માટે $37 મિલિયન એકત્રિત કર્યા છે. યુએસ સેન્ટ્રલ બેંકના વડાએ ચેતવણી ઉચ્ચારતા કહ્યું છે કે મહામારીના સંકટ વચ્ચે અમેરિકાની અર્થવ્યવસ્થા તેના ઇતિહાસના સૌથી ખરાબ સમયનો સામનો કરી રહી છે. વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશની અર્થવ્યવસ્થા આશરે 5% ઘટી છે. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર ભય અને ઈચ્છાની વચ્ચે ફસાયેલું છે. 6 અઠવાડિયાના લોકડાઉન બાદ શહેર ફરી ખુલ્લું મુકાવાની સખત તાલાવેલી, સાથે સાથે એ વાતની આશંકા કે આ ઉતાવળિયો નિર્ણય તો નહીં સાબિત થાય ને. ન્યૂયોર્કે ન્યૂયોર્કવાસીઓ વગર અધૂરું છે, ખાસ કરીને અહીંનો પ્રવાસન ઉદ્યોગ કે જે પડી ભાંગ્યો છે. વોલ સ્ટ્રીટ એટલે કે અમેરિકાનું આર્થિક કેન્દ્ર, જેને મહામંદીનો ભય સતાવે છે. શહેરની ગીચતા એટલી બધી છે કે વાયરસનો વ્યાપ તેની ચરમસીમાએ પહોંચી ગયો. આટલી મહામારીને જોતા શહેરને ફરી ખુલ્લું કરવાનો નિર્ણય મુશ્કેલી ભર્યો હોઈ શકે છે. સ્ટીવ માર્ગરેલાએ સ્ટેટન આઇલેન્ડ પર રોડ અને ઇમારત ચણવાનું બીડું ઝડપ્યું હતું, જે હવે તેમને લાગે છે કે તેનું દેવાળું ફૂંકાઈ જશે. તે ટ્રમ્પના સમર્થક છે. જો હું કાર્યરત નહીં થઈશ અને અર્થવ્યવસ્થા ફરી ખુલશે નહીં તો ભાઈ એ વાતનો છે કે અમારો વેપાર સૌ પડી ભાંગશે. આ ખરેખર ખરાબ વાયરસ છે, તમને લાગે છે? એ જોઈને મને દુઃખ થયું, પરંતુ હકીકત એ છે કે લોકો હજી માંદા પડશે. મને નથી લાગતું કે જો આ સંખ્યામાં સતત વધારો થશે તો એ લોકો આવું ચાલુ રાખશે. આ છે હાર્લમ, મોટાભાગે આફ્રિકન અમેરિકન સમાજ.
કે જે સ્વાસ્થ્ય અને આર્થિક રીતે વધારે પ્રભાવિત છે, અને આ છે સોહો, જે મોંઘી રિટેલ વસ્તુઓનું ગઢ છે, જે આજે વાવાઝોડાની જેમ ત્રાટકેલા આર્થિક સંકટથી પરેશાન છે. પરંતુ સાર્વજનિક સ્વાસ્થ્ય અધિકારી જેમ કે આ ડેનિયલ ઓમ્પેડે ચેતવણી આપી છે કે શહેર ખુલ્લું મૂકવામાં ઉતાવળ ન કરવી. People are hurting financially, they're struggling to feed their families. લોકોને આર્થિક માર પડ્યો છે અને તેઓ તેમના પરિવારને પોષણ આપવામાં સંઘર્ષ કરી રહ્યા છે. If we get more cases. This is one of the most impatient cities in the world. વિશ્વના સૌથી વ્યાકુળ શહેરોમાંનું આ એક છે. તેઓ ન્યુયોર્ક મિનિટ વિશે ચર્ચા કરે છે, પરંતુ આ શહેરના અમુક ભાગ મેના મધ્યમાં ફરી શરૂ થાય તેની રાહમાં છે. અહીં ન્યુયોર્ક શહેરમાં આવનારા અમુક અઠવાડિયા કે પછી અમુક મહિના સુધી કડક પ્રતિબંધો લાગુ રહેશે. Restrictions will remain in place certainly for weeks and maybe for many months. દરરોજ રાત્રે 9 વાગ્યે એમ્પાયર સ્ટેટ ઇમારતમાં લાલ અને સફેદ રંગની લાઇટ કરી ઇમરજન્સી વર્કર્સને માન આપવામાં આવે છે, અને આ સંકટ રહેશે ત્યાં સુધી આવું કરવામાં આવશે. પરંતુ હજી એ સવાલ તો અકબંધ જ છે કે આખરે ક્યારે ન્યુયોર્ક ફરી ધમધમતું થશે. અને હવે વાત લોકડાઉનને કારણે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીની કરીએ તો દેશમાં લણણીની સિઝન ચાલી રહી છે. જોકે લોકડાઉનના કારણે ખેડૂતોને પાક વેચવામાં મુશ્કેલી પડે છે. આવા સમયે ટેકનોલોજી અને સોશિયલ મીડિયાની મદદથી કેવી રીતે ખેડૂતોની મદદ કરાઈ રહી છે તેના પર બીબીસી સંવાદદાતા વંદનાનો આ અહેવાલ જોઈએ. આ વર્ષનો એવો સમય છે જ્યારે લોકગીતોની વચ્ચે ખેડૂતો પોતાના પાકની લણણી કરતા હોય છે, જે તેમની વાર્ષિક આવકનો એકમાત્ર સ્ત્રોત હોય છે. અનાજ, ફળ અને ફૂલ તો ભરપૂર ઉગ્યા છે, પરંતુ લોકડાઉનના કારણે તેને ખરીદનાર કોઈ જ નથી. એ જ કારણે અમુક ખેડૂતો પોતાના ફળ અને શાકભાજી સસ્તામાં વેચી રહ્યા છે અથવા તો રસ્તા પર વેરી રહ્યા છે. ખીરા સબરો ફેરી ચલો ગામ વાલે ખાઈએ ખીરા આ સબ સડિયો અમને જૂતવાય દે ખીરા. ટમેટાનો પાક તૈયાર છે પરંતુ કોઈ ખરીદનાર નથી. 1 લાખનો ખર્ચો થયો છે ખેતીમાં, હજી 1,000 રૂપિયા પણ નથી મળ્યા. પરંતુ આ નિરાશાઓની વચ્ચે પણ અમુક લોકો ટેકનોલોજીના માધ્યમથી અને સોશિયલ મીડિયાની મદદથી નાના ખેડૂતોને મદદ કરી રહ્યા છે. હાલમાં જ અમેરિકાથી પરત ફરેલા અને માઇક્રોસોફ્ટમાં કાર્ય કરી ચૂકેલા રુચિત ગર્ગે લોકડાઉનમાં ફસાયેલા ખેડૂતો માટે વિશેષ ટ્વિટર હેન્ડલની શરૂઆત કરી દીધી છે. તેમની ટીમ નાના નાના ખેડૂતો સાથે વાત કરીને તેમનો સંદેશો લોકો તેમજ સરકાર સુધી પહોંચાડી રહી છે. આ ટીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર પણ કામ કરી રહી છે, જેથી કમ્પ્યુટર સ્થાનિક ભાષામાં ખેડૂતો સાથે વાત કરી શકે. મેં આપકી કેસે મદદ કર સકતા હું? મેં અપની ફસલ બેચના ચાહતા હું. ક્યા હમ ઇસકે બારે મેં કુછ પ્રશ્ન પૂછ સકતે હૈ? કિસાન જો હૈ હમે સીધે હમારે વોટ્સએપ નંબર પર કોન્ટેક્ટ કર સકતે હૈ, ઓર વો સમજને કે બાદ કન્ઝ્યુમર્સ જો ગ્રાહક હૈ ઉનકે સામને હમ ઉસકો સોશિયલ મીડિયા મેં રખ રહે હૈ. હમારે સોશિયલ મીડિયા પર ડાલને પર જો વહાં કે લોકલ અધિકારી હૈ ઉનકો ભી ઓર તેજી સે જાનકારી મિલ રહી હૈ. રેલવે કે અધિકારી જો હૈ વો સ્પેશિયલ બોગી ઓર ટ્રેન ચલાને કો તૈયાર હૈ હમારે સાથ, કે ભાઈ અગર કિસાન હૈ તો ઉસકા સામાન ખરાબ નહીં જાના ચાહીએ. તો સામે ખેડૂતોને ખરીદદાર પણ મળી રહ્યા છે. મેં 1 એકર મેં ખરબૂજે કી ખેતી લગા રખી થી, અભી 1 હફ્તે મેં વો તૈયાર હોને કો હૈ. અબ મેરે સાથ મેં સમસ્યા આ ગઈ થી, બહુ ચિંતા હો ગઈ થી, મેં ઇતની અમાઉન્ટ મેં ઇતના જ્યાદા ખરબૂજા કહાં બેચુંગા. સોશિયલ મીડિયા પે કઈ ગ્રુપ કો દેખા જો એગ્રી ફૂડ કો લેકે સેલિંગ ઓર પરચેસિંગ કરતી હૈ. મેને કોલ કે ઉનસે કોન્ટેક્ટ કિયા, 102 દિન મેં મેરે પાસ 4 સે 5 ખરીદદારો કે ફોન આને લગે, વો હમારે ફાર્મ સે હી હમારા ફસલ કો લે જાયેંગે ઓર હમે એક વાજિબ દામ દેંગે. આવી જ રીતે કેટલાક લોકો વોટ્સએપની મદદથી ખેડૂતો પાસેથી સીધો જ પોતાના અપાર્ટમેન્ટ્સ માટે 100 થી 200 ઘરોનો ઓર્ડર એક સાથે લઈ રહ્યા છે. જોકે હવે અમુક જગ્યાએ મંડી ફરીથી જીવંત થઈ ગઈ છે, પરંતુ દરેક ખેડૂત એ મંડી સુધી પહોંચી શકતા નથી. એવામાં સોશિયલ મીડિયાના માધ્યમથી મદદની આ શરૂઆત નાના પાયે જ ખરી, પરંતુ કહેવાય છે ને કે સંકટના સમયે જે મદદ મળે એ ઓછી હોય છે. બીબીસી સમાચારમાં સમય વધુ એક વિરામનો આગળ જોઈશું. ફિલ્મ સ્ટાર ઋષિ કપૂરના નિધન પર પાકિસ્તાનમાં રહેતા તેમના ચાહકોની પ્રતિક્રિયા, અને કેવી રીતે આઇસોલેશનમાં હવે મદદરૂપ બનશે રોબોટ. રોકાઈએ એક વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત. હું છું કલ્પના શાહ.
વાત અલ સાલ્વાડોરની. અહીં રાષ્ટ્રપતિએ આદેશ આપ્યો છે કે જે બે હરીફ ગેંગના કેદીઓ છે તેમને જેલમાં સાથે રાખવામાં આવે. ભય છે કે મહામારીના આ સંકટમાં આવા નિર્ણયથી હિંસા ભડકી શકે છે. એક સમયના દુશ્મનો હવે જેલમાં પડોશીઓ બની ગયા છે. અલ સાલ્વાડોરની જેલમાં કેદ MS-13 અને બારિયા 18 ગેંગના સભ્યોને પહેલા અલગ અલગ રાખવામાં આવતા હતા, જેથી તેમની વચ્ચેની જૂની અદાવત હિંસામાં ન પરિણમે. પરંતુ દેશમાં અચાનક વધતી હત્યાને જોતા રાષ્ટ્રપતિ નઈબ બુકેલે જેલમાં કેદ હરીફ ગેંગના સભ્યોને એકસાથે રાખવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક નાયબ સુરક્ષા મંત્રીને આશા છે કે આનાથી ગેંગના લીડર જેલની અંદર હત્યાના ઓર્ડર આપવાનું બંધ કરી દેશે. અમે અન્ય જેલમાં પણ આ જ નિયમ લાગુ કરવાના છીએ. કોઈ મુલાકાતી નહીં, દરેક સેલમાં સંપૂર્ણ આઇસોલેશન, અને તેઓ એકબીજા સાથે કોઈ સંપર્ક પણ નહીં કરી શકે, લિખિતમાં પણ નહીં, કારણ કે અમે તેમની પાસેથી એ સુવિધા પણ લઈ લીધી છે અને અમે મોબાઈલ ફોન સિગ્નલ પણ બ્લોક કરી દીધા છે. અલ સાલ્વાડોર વર્ષોથી વિશ્વમાં સૌથી હિંસાત્મક દેશો પૈકીનો એક રહ્યો છે. માત્ર સાલ્વાત્રુચા અને બારિયો 18 ગેંગમાં ઓછામાં ઓછા 70,000 સભ્યો છે, જેઓ ડ્રગ તસ્કરી અને નિર્દોષ લોકો પાસેથી હપ્તા વસૂલીનું કામ કરે છે. રાષ્ટ્રપતિ બુકેલે દેશમાં હિંસા ઘટાડવાના પગલાં ભરવાના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે. પરંતુ આ નવા પગલાંને કારણે માનવ અધિકાર જૂથો અને સુરક્ષા નિષ્ણાતોએ હરીફ ગેંગ વચ્ચે સંઘર્ષની શક્યતા વધી જવાની આશંકા વ્યક્ત કરી છે. અમાનવીય સ્થિતિ હેઠળ જેલમાં કેદ, અત્યંત અસ્વચ્છ જગ્યા, ભીડ અને કોરોના વાયરસની કટોકટી વચ્ચે જેલમાં મોટા પાયે હિંસા ફેલાઈ શકે છે. ખાસ કરીને જેલના કેદીઓ જે માનસિક તણાવનો સામનો કરે છે તે ચિંતાજનક છે. તેમને હવે અલ સાલ્વાડોર, કે જે અનધિકૃત ફાંસીનો વિવાદિત ઇતિહાસ ધરાવે છે, ત્યાં લોહિયાળ જંગ થવાનો ભય સતાવી રહ્યો છે. આઇસોલેશન દરમિયાન ઘરમાં કંટાળો આવે તો એ સમય દૂર નથી કે જ્યારે માણસોની ગેરહાજરીમાં રોબોટ્સ તમને કંપની આપે. તે માટે BBCના ટેક રિપોર્ટર કોડી ગોડવીને રોબોટ્સનો સહારો લીધો. Staying inside all day is something that my dog. મારા કરતા મારા શ્વાન બોગાટ માટે આખો દિવસ ઘરમાં રહેવું વધારે સામાન્ય છે. પરંતુ આ અસામાન્ય સમયગાળામાં હું નથી ઈચ્છતી કે તે મનોરંજનથી અળગો રહે. આથી ગોબોન મદદ કરી શકે છે. તેને બ્લૂટૂથ દ્વારા ફોન સાથે કનેક્ટ કરી શકાય છે. તમે તેને નિશ્ચિત સમય માટે સેટ કરી શકો છો અથવા કંટ્રોલ કરી શકો છો. આ યુબીટેકના આયન મેન રોબોટથી યુઝર્સ મેસેજ સહિતની પ્રવૃત્તિ કરી શકે છે. રોબોટમાં એક ખાસ રિયાલિટી ગેમ છે. મારા જેવા સાધારણ પ્લેયર માટે 10 લેવલ સુધીનો સાધારણ કોર્સ છે, પરંતુ તેમાં કેટલીક ખામીઓ છે. ગેમનું ઝૂમિંગ અને ફ્લિપ ફીચર્સ કોર્સ પૂર્ણ કરવામાં અવરોધક છે. યુબીટેકનો Alpha-1 Pro રોબોટ એક્શન પરફોર્મ કરવા માટે સક્ષમ છે. પહેલાથી તૈયાર મોડેલ પણ ડાઉનલોડ કરી શકો છો. એ યોગા અને ડાન્સ સહિતની પ્રવૃત્તિઓ કરાવી શકે છે. આ તેમી છે, એ તમને ફોલો કરે છે, એ ન્યૂઝ કહે છે અને વિડીયો કોલ પણ કરી શકે છે. તેમીમાં સેન્સર્સ અને કેમેરા છે. તેમી એલેક્સા સાથે કનેક્ટ થઈ શકે છે, પરંતુ જો એમેઝોન એપ્લિકેશનની મદદ ન લો તો રોબોટ બરાબર નથી ચાલતો. કંપનીનું કહેવું છે કે તેમી રિટેલ સ્ટોર્સ કે હોસ્પિટલ માટે બનાવાયો છે. મને રોજેરોજ સપના આવે છે કે એક દિવસ સવારે હું ઉઠું અને રોબોટ મારા માટે કોફી બનાવે. જો કે હાલ તો હું મારા ડોગ અને રૂમમેટથી ખુશ છું. જાણીતા ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરનું 67 વર્ષે નિધન થયું. ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનના નિધન બાદ વધુ એક બોલિવૂડ અભિનેતાના નિધનથી સમગ્ર બોલિવૂડ સહિત દેશમાં શોક છે. ત્યારે જોઈએ તેમના પાકિસ્તાનમાં રહેલા ચાહકો શું કહે છે. ऋषि कपूर के साथ काम करने का एक्सपीरियंस लफ्जों में डालना बहुत मुश्किल है, बट करीब से करीब अगर मैं कहूँगी वो ऐसा है कि अगर आप समझे कि आपके खानदान के कोई हैं जो एक बहुत मोतबर उस्ताद की भी पोजीशन में है, लेकिन ये भी रिश्ता है कि उनको आपका ख्याल भी है, वो आपको सिखा भी रहे हैं और आप उनसे सीख भी रहे हैं, बट यू आर सो इंस्पायर्ड एंड इन ऑल ऑफ देम कि आप बड़ी मुश्किल से जुरत करते हैं उनसे बात करने की. कल इरफान खान गए और आज खबर मिली कि ऋषि कपूर इज नो मोर. मेरे चाइल्डहुड के
हंसते मुस्कुराते एवर चार्मिंग वेरी वेल ड्रेस्ड बहुत ही खूबसूरत हीरो एक से एक सुपर हिट फिल्म उन्होंने दी एक से एक सुपर हिट गाने पे उन्होंने परफॉर्म किया सिर्फ गुड लुकिंग ही नहीं थे बे इंतहा ज़बरदस्त परफॉर्मर भी थे मुझे तो ऋषि कपूर साहब जो याद है ज़्यादा वो उनकी फिल्म बॉबी से क्योंकि इंटरेस्टिंगली मैंने पहली मरतबा रूस में देखी मतलब दो ही फिल्में थी जो हिंदुस्तानी फिल्में थी जो बहुत मकबूल थी एक शोले और एक बॉबी It's very sad to hear about Rishi Kapoor. Or he was one of the finest actors. Amar Akbar Anthony se lekar Lav Aajkal tak tamam roles unhone behtareen tareeke se kiye. Aur mujhe personally unke wo bubbly aur naughty enthusiastic energetic kisam ke roles bahut acche lagte the. Chocolatey hero kehlaaye jaate the wo. Par mujhe aisa lagta hai ki jo unka second era tha jisme unhone characters role ki karna shuru kiya वो बहुत ही कमाल थे मुझे लगता है कि शायद वो उसके बाद ही निखर के सामने आए व्हाट कैन आई से व्हेन यू से ऋषि कपूर अ स्माइलिंग फेस अ रोमांटिक हीरो अ कलरफुल कलेक्शन ऑफ स्वेटर्स बट आई ओनली केम टू नो पर्सनली मेट हिम व्हेन ही केम टू फिल्म हिना इन पाकिस्तान इन द अर्ली 90s एंड उसके बाद मेरी उनकी नीतू जी के साथ बहुत मुलाकातें रहीं और ही वॉज एंड इज़ अ लेजेंड चाहे वो रोमांटिक मूवीज़ थी चाहे वो उनकी कॉमेडी मूवीज़ थी चाहे वो उनकी एक्शन मूवीज़ थी हर कैरेक्टर को उन्होंने जस्टिफाई करके प्ले किया है और वो ख़ुद भी एक बहुत ज़्यादा हम्बल और पोलाइट किस्म के इंसान थे जब उनकी ऑटोबायोग्राफी आई थी तो खुल्लम खुल्ला प्यार करेंगे तो मैंने उसका रिव्यू किया था और मैंने बाय द वे उनको ऐसी टैग कर दिया था ट्विटर पे तो ही एक्चुअली रेड द रिव्यू एंड देन रिप्लाइड लॉकडाउन ने कारण प्रकृति ने मळेली राहत पर बीबीसी कार्टूनिस्ट कीर्तिश निकलमे आज नो सर्जन બીબીસી સમાચારનું આ બુલેટિન આપ બીબીસી ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર પણ જોઈ શકો છો આજ માટે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું આજ સમયે